સતત વરસી રહેલા વરસાદને પગલે રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં જેતપુર તાલુકાના પીઠડીયા પંથકના ખેડૂતોના ખેતરમાં પાણીના તળાવ ભરાતા તમામ પાક ધોવાઈ ગયા છે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલી જેવી સ્થિતિ સર્જાઈ છે સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન મેઘરાજા સતત વરસી રહ્યા છે જેને કારણે અમુક પંથકના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકનું અને જમીનનું ધોવાણ થતા તમામ પાકો નિષ્ફળ ગયા છે જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠળિયા ગામ અને આસપાસના સીમ વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે અહીં સતત વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે આકાશી આફત બન્યો છે વરસાદી પાણીએ ખેડૂતોના ખેતરોને પાણીના તળાવમાં ફેરવી નાખ્યા છે અને ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ ભરાયેલા જોવા મળે છે ખેતરોમાં ભરાયેલા પાણીને લઈને ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જેમાં આ વિસ્તારમાં વાવેલા પાકોમાં મગફળી કપાસ એરંડા તલ સહિતના ખરીફ પાકોનું ધોવાણ થઈ ગયું છે પીઠળિયા એક જ ગામના અંદાજે આઠસોથી એક હજાર વીઘા જમીનમાં વાવેલ ખરીફ પાકો નિષ્ફળ ગયેલ છે જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને સરકાર મદદ કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે આ બેકરાજે વિરામ લીધો પણ પાણી અત્યારે ભરેલા છે આજે સાત આઠ દિવસ તો વરસાદ ન આવે તો પણ હુકાવાની કોઈ પરિસ્થિતિ દેખાતી નથી અને સાતસો થી આઠસો વીઘાનું વાવેતર છે અંદાજે તો એની અંદર એક વીઘાની અંદર પાંચસોથી પાંચ હજારથી સાત હજાર સુધીનું તો વીઘે ખર્ચ થયેલો છે તો તમે એનો હિસાબ તો બહુ મોટો આવે આંકડો તો પણ સરકારને એક નમ્ર અરજ છે કે જે એને અત્યારે નવી ગાઈડલાઈન બહાર પડી છે કે અડતાલીસ કલાકની અંદર પચીસ વરસાદ થાય તો અતિવૃષ્ટિમાં આવે તો પચીસ ઇંચ વરસાદ થાય તો અમારે અહીંયા મકાને રીએ નહીં આમાં જો એટલો બધો વરસાદ થતો હોય તો અમે જ ન વધીએ તો આમાં પ્રશ્ન જ ક્યાં આવે સહાયનો જો આના આની ઉપર ફેર વિચારણા કરે અને વહેલી તકે ખેડૂતોને કાંઈક સહાય કરે તો ખેડૂતો બચી શકે એમ છે બાકી પાયમાલ થઈ જાય એવું એવી પરિસ્થિતિ છે અત્યારે બિયારણના બીજથી લઈને ખાતર સુધીના ઊંચા ખર્ચ કરીને પાકનું વાવેતર કર્યા બાદ ખેડૂતો ભારે જહેમત ઉઠાવે છે ત્યારે પાક તૈયાર થતો હોય છે પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે જેતપુરના પીઠડિયા ગામના ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે સરકાર આ વિસ્તારમાં થયેલા પાક નુકસાની અંગે સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર